हाईकोर्ट में तमाम कारोबार अंग्रेजी में चाले छे, जेने मातृभाषा गुजराती में चलावा माटे घणा समय थी मांग उठवा पामी छे। गुजरात हाईकोर्टमां गुजराती भाषाने सत्तावार भाषा तरीके समाविष्ट करवानी मांग साथे गुजरात बार काउंसिलना प्रमुख भारत शाहे पत्रमां जणाव्युं छे कि राज्यमां आश्रे 1,00,000થી વધુ વકીલો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધાયેલા છે, જેમાંથી આશરે 5,000 વકીલો ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરે છે। બાકીના વકીલો કાયદાકીય જ્ઞાન અને અનુભવ ધરાવતા હોવા છતાં પણ હાઈકોર્ટમાં માત્ર અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોવાથી તેઓ હાઈકોર્ટમાં વકીલાત કરી શકતા નથી। परिणामे गुजरातनी प्रजाने सस्तो अने घर आंगणे न्याय आपवानी सुप्रीम कोर्ट अने सरकारनी पहल क्यांक अवरोध पामे छे। एडवोकेट चेतन झिंझोड़िया प्रेक्टिसिंग इन गुजरात हाईकोर्ट। हमणा हाईकोर्ट बार एसोसिएशनना प्रमुख असीम पंड्याए जे गुजरात राज्यपालने लखेलू के गुजराती भाषानुं चलन करवा माटे एमणे हिमायत करी हती राज्यपालशीने, अने एना विरुद्धमां हाईकोर्टना बार एसोसिएशने विरोध कर्यो के आ गुजराती भाषा जे हाईकोर्ट में नहीं चालती एना विरुद्ध तमे बार एसोसिएशन विश्वास में लीधा वगर तमे आ लेटर लख्यो एटले पाछो खेंच्यो। एमां 60-70 वकीलोए जोड़ाया। एमां हवे प्रश्न ए छे के गुजरात में गुजरात हाईकोर्ट में जे गुजराती भाषानुं चलन वधारवा माटे खुद वडाप्रधान श्री अने सीजीआई रमन्नाए हिमायत करी छे के जे हाईकोर्ट में काम थाय छे ए लोकल लैंग्वेज में थवुं जोईए। પછીથી બાર એસોસિએશનના કોઈ વકીલે રાજ્યપાલને લખ્યું નથી, બાકી ઇન્ડિવિજ્યુઅલ લખી શકે તેવું હતું, પણ કોઈ વકીલ આગળ આવીને લખ્યું નથી કે ગુજરાતી ભાષા ચાલે। હવે જે લોકલ વકીલો છે બીજી કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ કે ગમે ત્યાં કામ કરતા હોય એ લોકો ગુજરાતીમાં જ કામ કરે છે, ટ્રાયલ કોર્ટમાં પણ ગુજરાતીમાં ચાલે છે, એટલે બધું ભાષાંતર કરાવવું પડે અને ત્યાં પબ્લિકને જે ન્યાય આપવાની વાત છે તો જે ન્યાય આપવાના કાગળો એને ભાષાંતર કરીને મૂકવાના, જે હાઈકોર્ટમાં જે બોલવાનું છે પ્રોસિડિંગ છે એ પણ ઇંગ્લિશમાં થાય છે અને જજમેન્ટ પણ ઇંગ્લિશમાં આવે, એટલે સામાન્ય ગુજરાતી જે જનતા છે એને નથી ખબર પડતી પ્રોસિડિંગ શું થાય છે એ, અને વત્તા જજમેન્ટમાં શું લખ્યું છે એ પણ ખબર ના પડે એવું બને। ઘણા ભણેલા ગણેલ લોકો ઓછા હોય, આપણે એક રીતે જોઈએ તો ગુજરાતી ભાષાનું મહત્ત્વ દિન પ્રતિદિન આપણે સોશિયલ મીડિયા પર વધારતા જઈએ છીએ કે માતૃભાષા દિવસ, માતૃભાષાને આપણે એન્કરેજ કરવું જોઈએ, માતૃભાષા દિવસ ઉજવવો જોઈએ, એને મહત્ત્વ આપવું જોઈએ, પણ જ્યારે આ ખરેખર વાત આવી કે ગુજરાતી ભાષા બધે જ ચાલે અને હાઈકોર્ટમાં પણ એનું ચલણ થવું જોઈએ, ન્યાય એવી પ્રક્રિયા છે કે સામાન્ય માણસ ન્યાય લેવા જાય ત્યારે જે ભાષામાં ન્યાય લેવાનો હોય એ ભાષાની જ ખબર ના પડતી હોય કે જજમેન્ટ કઈ શું લખ્યું છે ખબર ના પડતી હોય તો ન્યાયનો કશો અર્થ નથી। એટલે જે વિરોધ જે અમુક વકીલો કરી રહ્યા છે અંગ્રેજીમાં જ હાઈકોર્ટ ચાલે એ તદ્દન ખોટો છે, અને હું બધા વકીલોને કહું છું કે દરેક રાજ્યપાલને લેટર લખે અને આ ગુજરાતી ભાષામાં પ્રોસિડિંગ હાઈકોર્ટમાં થાય એની ફેવર કરે, જેથી કરીને આ પ્રક્રિયા સરળ બની જાય અને ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી લેંગ્વેજને પ્રાધાન્ય આપવામાં આવે, ગુજરાતી ભાષા અથવા રાષ્ટ્રભાષા હિન્દી પણ ચાલે, હિન્દીમાં પણ બોલી શકવો જોઈએ માણસ કે રાષ્ટ્રભાષા છે। હવે યુનોમાં પણ આપણે અત્યારે હિન્દીનું ચલણ થઈ ગયું છે કે ભાષા તરીકે એક સ્વીકાર્ય થઈ ગયું છે, એટલે આવી રીતની જો વિરોધ કરશે તો આપણી ગુજરાતની અસ્મિતાનું શું। વધુમાં તેઓએ પત્રમાં લખ્યું છે કે ગુજરાત જિલ્લા કે તાલુકા કક્ષાએ વકીલાત કરતા વકીલો દ્વારા સેશન્સ કેસ કે દાવો ચલાવ્યો હોવાથી તેઓ તે કેસ અંગેની માહિતી વધુ હોય છે, જો જિલ્લા તાલુકા અદાલતના વકીલોને હાઈકોર્ટમાં માતૃભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં કેસ ચલાવવા દેવામાં આવે તો અસીલોને પણ સસ્તો તેમજ ઝડપી ન્યાય ઉપલબ્ધ થઈ શકે।